મુંબઈ બાદ સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં મનાવવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી 10 દિવસ પૂજા અર્ચના કરી આરાધ્ય દેવની આજે 10મા દિવસે એટલે કે અનંત ચૌદશે વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે અને દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનારા વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે. ત્યારે આ વખતે પણ કોરોના ગાઈડલાઈન સાથે શ્રીજીનું વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢનારાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને વિસર્જન યાત્રા નીકળી ન હતી, જોકે આ વર્ષે સરકાર દ્વારા છૂટછાટ અપાઈ હોય જેથી શ્રીજીની વિસર્જન યાત્રાનું પણ આયોજન કરાયું છે. આજે સવારથી જ ભક્તોએ અગલે બરસતું જલ્દી આના અને નાથ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ઢોલ નગારા સાથે કાઢી હતી, જેમાં ભાગડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનાર શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ભક્તોને વેરી તકે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવા પણ અપીલ કરાઈ છે. સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રા સાથે મોટાભાગના મંડળો દ્વારા ઘર આંગણે અને સોસાયટીઓમાં હાલ કુંડ બનાવી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું છે. અઝર કુરસી 10 ફન્યુઝ.